तो आ तरफ सुरेन्द्रनगर थी महत्वना समाचार। सुरेन्द्रनगर में प्रशासन की गोरबेदरकारी सामे आवी छे। धांगध्रा रोड पास केनाल पूर पर गाबड़ू पड़ू है, तेरे मुख्य केनाल पूर पर आ गाबड़ू पड़ू है, तेरे एक किलोमीटर सुधीनो ट्राफिक जाम सर्जायो हतो। जारे ट्राफिक जाम थी वाहन चालको परेशान थया हता। मुख्य केनाल में गाबड़ू पड़ता ट्राफिक जाम की समस्या सर्जाई हती, जेमा ट्राफिक जाम थी वाहन चालको ने हालाकी पड़ी हती। त्यारे पोलीसे स्थल पर पहुंची ट्राफिक हड़वो कर्यो हतो। त्यारे मुख्य केनाल ना पुल पर गाबड़ू पड़ता ट्राफिक जाम सर्जायो हतो। एक किलोमीटर सुधीनो ट्राफिक जाम थयो हतो अने वाहन चालको ने भारे हालाकी पड़ी थी। ત્યારે અવારનવાર આવા ગબડાઓ સામે આવે છે, ત્યારે સ્થાનિક પ્રશાસન પર સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પ્રશાસનની ગોરબેદરકારી સામે આવી છે। તો મુખ્ય કેનાલના પુલ પર ગાબડું પડ્યું હતું, એક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો। તો સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે। જી રાજેશ, જે રીતે આ ગાબડું પડ્યું છે પુલ પર અને પ્રશાસનની ગોરબેદરકારી સામે આવી છે, શું છે વિગતે માહિતી? ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનાની જાણ પોલીસને કરતા ટ્રાફિક પોલીસ ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી। જી દીપિકા જી, તો જે રીતે અવારનવાર પુલ પર ગાબડા પડે છે અને સ્થાનિક પ્રશાસન પરની ગોરબેદરકારી સામે આવે છે, ત્યારે સ્થાનિક લોકોમાં શું માંગ ઉઠવા પામી છે? વાત કરવામાં આવે તો અવારનવાર જો આવા ગાબડા પડવાથી સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો। જી આભાર રાજેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરેન્દ્રનગરમાં પ્રશાસનની ગોરબેદરકારી સામે આવી છે। ધાંગધ્રા રોડ પાસે કેનાલના પુલ પર ગાબડું પડ્યું છે, જ્યારે ગાબડું પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। વાહન ચાલકોમાં પરેશાની જોવા મળી હતી, એક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો।